હવે શ્રી બ્રહ્મચારજીના પ્રજ્ઞાબોધમાં ઋષભદેવ ભગવાનના જીવન ચરિત્રમાં ભગવાનને વૈરાગ્ય ઉત્પન્ન થયો, સંસાર ત્યાગનો ભાવ થયો, એટલે ઘરમાં બેઠા બાર ભાવનો ભાવી. હવે બાર ભાવનો ભાવતા ભગવાનનું મન સંસાર ઉપર વૈરાગ્યથી ભીનું થયેલું જાણીને પાંચમા બ્રહ્મદેવલોકમાંથી લોકાંતિક દેવો ભગવાન પાસે આવ્યા. એવો એમનો નિયોગ છે કે જ્યારે ભગવાનને વૈરાગ ઉત્પન્ન થાય ત્યારે આ દેવો ત્યાં આવીને ભગવાનને ચેતાવે છે. આ બ્રહ્મચારી હોય છે બધા દેવો. પાંચમા દેવલોકના એક બાજુ ખૂણામાં રહે છે, પણ જ્યારે ભગવાનને વૈરાગ ઉત્પન્ન થાય ત્યારે ચેતાવા એમને આવે, એટલે તે પ્રમાણે ભગવાન ઋષભદેવ પાસે આવીને કહેવા લાગ્યા નીચે પ્રમાણે, એ દેવો દેવોના પણ દેવ એવા શ્રી ઋષભદેવને વિનયપૂર્વક સ્તવવા લાગ્યા, અર્થાત એમના ગુણગાન કરવા લાગ્યા ભગવાન પાસે આવીને. ભવ વૈરાગ્ય ભીના પ્રભુજી ગણી લોકાંતિક દેવ. ભવ વૈરાગ્ય ભીના પ્રભુજી ગણી લોકાંતિક દેવ. બ્રહ્મલોકથી આવીને જી બ્રહ્મલોકથી આવીને જી સ્તવે દેવાધિ દેવ જીવજોને ક્ષણ ક્ષણ નર ભવ અવસર જાય. ભવ વૈરાગ્ય ભીના, સંસાર પ્રત્યે વૈરાગ્ય ભાવથી ભીના થયેલા એવા પ્રભુને જાણી ગણી લોકાંતિક દેવ બ્રહ્મલોકથી આવ્યા. પાંચમો બ્રહ્મદેવલોક કહેવાય. ત્યાંથી આવી સ્તવે દેવાધિદેવ, દેવોના પણ જે દેવ છે એવા ભગવાન તીર્થંકર, પ્રથમ તીર્થંકર ઋષભદેવની સ્તવના કરવા લાગ્યા, એટલે એમનું ગુણગાન કરવા લાગ્યા. એ દેવો કહેવા લાગ્યા, હે પ્રભુ, જે રીતે આપે લોકની સર્વ વ્યવસ્થા કરી, 83 લાખ પુરુષ સુધી ઘરમાં જ રહીને ભગવાને કલ્પ વૃક્ષો બધા નાશ પામવા લાગેલા એટલે બધાને બધી જ ક્રિયા શીખવી, ઋષિ મશી કૃષિ, ખેતી કેમ કરવી, ધંધા કેમ કરવા, લખવું કેમ, ભણવું વગેરે બધું શીખવ્યું, તો એ બધું કે આપે જે લોકની સર્વ વ્યવસ્થા કરી તેમ ધર્મ તીર્થ સ્થાપવાનો હવે અવસર આવ્યો છે. હે પ્રભુ, હવે આપ ધર્મ તીર્થને સ્થાપો, એવો આપના માટે હવે અવસર આવ્યો છે. સર્વ વ્યવસ્થા લોકની જી વરતાવી એ રીત, ધર્મ તીર્થ વરતાવવાજી, ધર્મ તીર્થ વરતાવવાજી, અવસર આ તે રીત જીવજોને ક્ષણ ક્ષણ નર ભવ અવસર જાય. સર્વ લોકની વ્યવસ્થા આપે વર્તાવી જે રીતે તેવી રીતે હે પ્રભુ હવે ધર્મ તીર્થ પ્રવર્તાવો, અવસર આ તે રીત, આ તે અવસર આવી ગયો, આપનું ભોગાવલી કર્મ હવે પૂરું થયું છે. હે પ્રભુ, જગત જીવોને મુક્તિનો માર્ગ બતાવી તેમના ઉદ્ધાર માટે આપનો જન્મ થયો છે, તેનો હવે લાગ આવ્યો છે. હે વિતરાગ ગ્રસ્તાવસ્થાના નિકાચિત, ભોગાવલી કરવો હવે આપના પૂર્ણ થયા છે, કેમ કે નિકાચિત બંધ હતા ભગવાન, હજી તો ભગવાન ઘરમાં કદી રહે નહીં, એ આપના હવે પૂર્ણ થયા છે, માટે આપે આપ હવે જગતના જીવોના ઉદ્ધાર માટે તીર્થ સ્થાપો, મોક્ષ માર્ગ પ્રવર્તાવો. જે અર્થે જન્મ્યા પ્રભુજી તેનો આવ્યો લાભ, જે અર્થે જન્મ્યા પ્રભુજી તેનો આવ્યો લાભ, કર્મો ગ્રહસ્થ વાસનાજી, કર્મો ગ્રહસ્થ વાસનાજી, પૂર્ણ થયા વિતરાગ જીવજોને ક્ષણ ક્ષણ નર ભવ અવસર જાય. ઉપર પ્રમાણે એ લોકાંતિક દેવોએ પ્રેરણા ભગવાનને કરીને બ્રહ્મદેવલોકમાં પાછા ચાલ્યા ગયા. પછી સૌથી મોટા પુત્ર ભગવાન ઋષભદેવના જે ભરત મહારાજા છે, જે ભરત છે, એમને બોલાવ્યા અને એમને ઋષભદેવ કહેવા લાગ્યા
કે તમે સુજ્ઞ છો, સારી રીતે બધી રાજ વ્યવસ્થાનો જાણનાર છો, માટે આ બધા રાજતંત્રની હવે સંભાળ કરો. એટલે હવે અમે દીક્ષા લઈએ છીએ, માટે હે ભરત, તમે આ બધા હવે રાજ્યતંત્રની વ્યવસ્થા જાણો છો, માટે એને સંભાળો. કરી પ્રેરણા તે ગયાજી, પ્રભુ બોલાવે પુત્ર. એટલે બ્રહ્મદેવલોકમાંથી લોકાંતિક દેવ પ્રેરણા કરીને ગયા, અને હવે પ્રભુ બોલાવે પુત્ર, સૌથી મોટા પુત્ર ભરતને બોલાવે છે. કરી પ્રેરણા તે ગયાજી, પ્રભુ બોલાવે પુત્ર. કહે ભરતને સુજ્ઞ છોજી, સંભાળો સૌ તંત્ર જીવજોને, ક્ષણ ક્ષણ દર ભય વસર જાય. અને ભરતને કહેવા લાગ્યા કે આપ સુજ્ઞ છો, હવે આ બધા તંત્રને સંભાળો, રાજ્યતંત્રને. પિતા ઋષભદેવ વળી કહેવા લાગ્યા, અમારે હવે પંચમ ગતિ એટલે મોક્ષની સાધના કરવી છે, માટે વનમાં વાસ કરવો અમારા માટે યોગ્ય જણાય છે. બસ અમે વનમાં વસીશું, તમે આ રાજ્યતંત્રને સંભાળો. પણ તે સાંભળીને ભરત ખેદપૂર્વક કહેવા લાગ્યા, પિતાજી, મારા માટે પણ આ રાજ્યની વ્યવસ્થા કરવામાં કાળ ગાળવો તે મને યોગ્ય જણાતું નથી. આપ મને આ રાજ્ય સોંપો, પણ મારા માટે પણ મને તો આ યોગ્ય નથી જણાતું. પંચમ ગતિ છે સાધવીજી, હવે ઘટે વનવાસ. ભરત ખેદ સહ બોલતાજી, અણ ઘટ તું આ ખાસ જીવજોને, ક્ષણ ક્ષણ દર ભય વસર જાય. ભગવાન ઋષભદેવ કે અમારે પંચમ ગતિરૂપ મોક્ષની સાધના કરવી છે, પંચમ ગતિ તે સાધવીજી, હવે ઘટે વનવાસ, માટે અમારા માટે તો વનવાસ ઘટે છે. પણ ભરત મહારાજા પણ ઘરમાં હિ વૈરાગી, ભરતજી ઘરમે હિ વૈરાગી, એટલે બોલી ઉઠ્યા ખેદ સહિત ભગવાન ઋષભદેવને. ભરત પણ કહેવા લાગ્યા કે આ મારા માટે પણ અણઘડતું છે, અયોગ્ય છે, મને પણ આ રાજ્યતંત્ર મને પ્રિય નથી. આમાં મારો મનીષભાવનો અમૂલ્ય સમય આ રાજ્યની સંભાળમાં ગાળવો, આપ જેને અયોગ્ય જાણીને છોડો છો મોક્ષ માટે, તો મને પણ આ યોગ્ય નથી, મને પણ આ અણઘટતું, આ ખાસ, આ ખાસ મને અયોગ્ય જણાય છે. આપ પિતાજી સકળ જગતને એઠવાડા સમાન ગણીને છોડો છો, તેમાં કદાપી સુખ હોઈ શકે નહીં. આપ જેને એઠવાડું ગણી અનંત વાર રાજ્ય ભોગવ્યા, એઠવાડું ગણીને જે રાજ્યનો આપ ત્યાગ કરો, તે રાજ્યમાં કદાપી સુખ હોય નહીં. જો ભવવાસ વિશે સુખ હો તો તીર્થંકર ક્યું ત્યાગે, કાહે કો શિવ સાધન કરતે સંયમ સો અનુરાગે. એટલે જગતમાં સુખ છે જ નહીં, તો એટલા માટે તો આપ છોડો છો. અને આપના ચરણ સમીપ રહેવું, આપના ચરણ સમીપે રહેવું, એ જ મને તો સુખરૂપ ભાસે છે. આ સિંહાસન વગેરે મને સુખરૂપ લાગતા નથી, મારે આ સિંહાસન નથી જોઈતા, મારે તો આપની પાસે નિવાસ જોઈએ છે. જેમ જ્યાં રામ ત્યાં અયોધ્યા, જ્યાં આપ છો બસ ત્યાં જ સુખ છે. આપ યા નથી તો મારા માટે તો બધું તુચ્છ છે. આપ એઠ ગણી છોડતાજી, તેમાં હોય ન સુખ. આપ એઠ ગણી છોડતાજી, તેમાં હોય ન સુખ. ચરણ સમીપે સુખ છે જી, ચરણ સમીપે સુખ છે જી. સિંહાસને અસુખ જીવજોને, ક્ષણ ક્ષણ નર ભવય વસર જાય. આપના ચરણ સમીપમાં સુખ છે, બાકી સિંહાસનમાં તો અસુખ છે, ત્યાં તો બધી ઉપાધિનું દુઃખ છે. આ બધી જવાબદારી મારે સંભાળવાની, આ જેટલી સત્તા તેટલી જ પાછી ઉપાધિ ભોગવવી, એ મને તો સુખરૂપ નથી લાગતું.
એટલે ભરતજીની બિલકુલ ઈચ્છા નથી કે હું રાજ્ય કરું. આ ફરી ભરત કે છે ઋષભદેવ ભગવાને કે આપ જે માર્ગે ચાલશો તે માર્ગે હું પણ આગળ ચાલી આપની સંભાળ કરીશ, આપની સેવા કરવી તે મને અપાર સુખ આપશે, પણ રાજા બની હાથીના હોદ્દે બેસવું એ મને લગાર માત્ર ગમતું નથી. આપની આગેરી ને આપની બધી સેવા કરીશ એ મને ખૂબ અપાર સુખ આપશે, પણ હાથીના હોદ્દે બેસીને રહેવું, રાજા બનીને, એ મને લગાર માત્ર પણ ગમતું નથી, અંશ માત્ર પણ. આપની આગળ ચાલવું જી દેશે સુખ અપાર, હાથી હોદ્દે બેસવું જી, હાથી હોદ્દે બેસવું જી, મને ગમે ન લગાર જીવજો ને, ક્ષણ ક્ષણ નર ભવ અવસર જા. ક્ષણે ક્ષણે અમૂલ્ય માનવ દેવ નો સમય વ્યતીત થઈ રહ્યો છે, મને આ રાજ્ય બિલકુલ પ્રિય નથી. એટલે કેટલા કેટલા વૈરાગી છે, એટલે ઘરમાં કેવળ નાન પ્રગટા ચક્રવર્તી છે, છતાં પૂર્વના કેટલા અદભુત સંસ્કારી કે એને આવું મોટું રાજ ચક્રવર્તી એટલે ઇન્દ્ર જેવો, નરો માત તો ઇન્દ્ર જેવો છે, મનુષ્યમાં નરેન્દ્ર કહેવાય, આ તદભવ મોક્ષગામી, છતાં મને આ રાજ્ય નથી ગમતું, મારે નહીં જોઈએ, આ બીજાને આપો ભલે, મારે નહીં જોઈએ, હું તો આપની સાથે આવીશ, આપ જે જે ધર્મ આરાધન કરવા માટે જે કરશો તે જ હું કરીશ. આપની આગળ ચાલવું જી દેશે સુખ અપાર, પણ હાથી ઓદે બેસવું જી મને ગમે ન લગાર. હે પ્રભુ, આપ સર્વના શિર છત્ર છો, આપની સમીપે સારભૂત એવું આત્માનું સુખ મળી શકે, પણ આ સર્વ રાજાના ચિહ્નરૂપ છત્રાદી મને ઉપાધિમાં ધકેલી જઈ અપાર દુઃખ આપશે. આપ સર્વના તો શિર છત્ર છો, અમારા બધા ઉપરી છો, આપની સમીપે જ સારભૂત એવું આત્માનું સુખ મળી શકે કે બીજે ક્યાંય નહીં મળે, પણ આ સર્વ રાજાઓના ચિહ્ન છત્ર ચામર આદિ એ મને કઈ સુખ ના આપે, પણ મને આ ઉપાધિમાં ધકેલી જઈ મને ઘણું દુઃખ આપશે, અપાર દુઃખ આપશે. છ ખંડનું રાજ્ય સંભાળવું, એક આપણું ઘર સંભાળવું હોય તો કેટલા બધા આપણે વિચારો કરવા પડે, તો 32,000 મુકુટબંધી રાજાઓ મોટા એમની બધાનું જ સંભાળ કરવાની, કરોડો સૈનિકો, કરોડોની સેના, એ બધાને સંભાળવી એ મને અપાર દુઃખ આપશે. શિર છત્ર છો સર્વનાજી આપ સમીપ સુખ સાર, આપની સમીપે તો સારભૂત સુખ મળશે મને આત્માનું, બીજું તો બધું નિસ્સાર છે, કર્મ બંધન કરાવનાર છે. શિર છત્ર છો સર્વનાજી આપ સમીપ સુખ સાર, રાજ્ય ચિહ્ન છત્રાદિ સૌજી, રાજ્ય ચિહ્ન છત્રાદિ સૌજી, દેશે દુઃખ અપાર જીવજો ને, ક્ષણ ક્ષણ નર ભવ અવસર જા. આ રાજ ચિહ્ન છત્ર ચામરાદિ એ સૌજી દેશે દુઃખ અપાર, મને અપાર દુઃખ આપશે, આ ઉપાધિમાં મને સુખ દેખાતું નથી. એટલે કૃપાલ દેવે પત્રાંક 400 જેમ જેમ ઉપાધિનો ત્યાગ થાય છે તેમ તેમ સમાધિ સુખ પ્રગટે છે. 452 પાન ઉપર કર્યું છે પૃષ્ઠ, પત્રાંક બીજો છે 570. એટલે જેમ જેમ ઉપાધિનો ત્યાગ થાય તેમ તેમ સમાધિ સુખ પ્રગટે, અને જેમ જેમ ઉપાધિનું ગ્રહણ થાય તેમ તેમ સમાધિ સુખ હાનિ પામે છે. ગાંધીજી પણ 570માં બીજો પત્ર બરોબર. હા, એટલે ભરત મહારાજા પિતા ઋષભદેવને કહે છે કે મને આ ઉપાધિ નથી ગમતી, એમાં મને કઈ સુખ લાગતું નથી. વળી કહે છે ભરત મહારાજા, આ રાજ્યમાં સેનાપતિ મંત્રીઓ હોવા છતાં મને આપ વિના ગમશે નહીં,
ભલે ને સેનાપતિઓ મંત્રીઓ કુટુંબ બધું છે, પણ આપ વિના મને ગમશે નહીં. જેમ સ્વામી વગરની બધી સંપત્તિ સતીને સુખ આપનાર થતી નથી, તેમ આપ વિના મને બધું અસાર જણાય છે. સતી સ્ત્રીને જો પતિ ન હોય તો બીજી બધી સુખ સામગ્રી એને સુખ આપતી નથી, તેમ આપ વિના બીજું બધું છે પણ મને તો અસાર ભાસે છે. આ એટલે ભગવાન પ્રત્યે કેવી પ્રીતિ છે, અખંડ પ્રેમ. સેનાપતિ મંત્રી છતાજી આપ વિના ન સુહાય, સ્વામી વિના સૌ સંપદાજી, સ્વામી વિના સૌ સંપદાજી, સતી ને નહી સુખદાય જીવ જોને, ક્ષણ ક્ષણ નર ભવય અવસર જાય. સેનાપતિ મંત્રી કુટુંબો વગેરે બધું છે, પણ આપ વિના મને ન સુહાય, સ્વામી વિના સૌ સંપદાજી, સતીને નહીં સુખદાય. સ્વામી વગરની બધી સંપત્તિ સતીને સુખદાયક નથી, તેમ આપ વિના મારે માટે તો બધું અસાર છે, સુખ આપે એમ નથી. હવે જ્ઞાન બળે ભરતનું ઘરમાં જ વિશેષ હિત જાણી શ્રી ઋષભજીને ઈશ્વર કહેવા લાગ્યા, હે ભરત, વર્તમાનમાં પૃથ્વીનું પાલન કરો એ જ અમારી તમારા માટે આજ્ઞા છે. આજ્ઞા કરી દીધી. ભગવાન ઋષભદેવે જાણ્યું કે આ ભરતનું ઘરમાં જ હિત છે, એ ઘરમાં કેવળ જ્ઞાન પ્રગટાવશે એવી એની શક્તિ છે, એટલે ભગવાન તો આજ્ઞા કરી દીધી. જ્ઞાન વડે જાણીને કે એનું ઘરમાં વિશેથી જાણી ભગવાને કહ્યું કે ભરત, વર્તમાનમાં તમે પૃથ્વીનું પાલન કરો એ જ અમારી તમારા માટે આજ્ઞા છે. વિશેષ હિત જાણી કહેજી ઋષભજીનેશ્વર દેવ, પૃથ્વી પાલન કરો તમે જી, પૃથ્વી પાલન કરો તમે જી, એ જ અમારી સેવા જીવ જોને, ક્ષણ ક્ષણ નર ભવય અવસર જાય. એ જ અમારી સેવ છે એટલે આજ્ઞા છે, અમારી આજ્ઞાનું પાલન કરો અને એ પ્રમાણે પૃથ્વીનું પણ પાલન કરો. હવે ભરત ન્યાય અન્યાયનું પૂરું ધ્યાન, ભરત હજુ કહે છે ઋષભદેવ ભગવાન ભરતને, ભરત ન્યાય અન્યાયનું પૂરું ધ્યાન રાખજો. તમે આજ્ઞા આરાધક છો માટે કહીએ છીએ, સર્વે રાજ્ય તજીને એક સાથે જો જઈશું દીક્ષા લઈને તો લોકોમાં સંતાપ બહુ વધી જશે. કોઈ રાજાનો હોય તો પ્રજાની સંભાળ કોણ કરશે, પણ ભગવાન જાણે છે કે પોતાના અહિતે તો કોઈ બીજાનું હિત કરે નહીં, પણ આ ભરત તો બીજાનું હિત કરતા પણ પોતાનું કરી શકશે. એટલે એમને કહ્યું કે નહીં, તમે ઘરમાં જ રહો અને આ પ્રજાનું પાલન કરો, ન્યાય નીતિ પર પૂરું ધ્યાન રાખજો. તમે આરાધક છો એટલે જ કહીએ છીએ, આજ્ઞા આરાધક માટે કહીએ છીએ, અને આપણે બધા જ આ રાજ્ય છોડીને હમણાં જતા રહીશું તો આ યુગલિયા બધા હમણાં જ પાસરા થયા બધા લડી મરશે. ન્યાય ન્યાય નિહાળ જોજી આજ્ઞા ધારક આપ, રાજ્ય તજી સર્વે જતાજી, રાજ્ય તજી સર્વે જતાજી, વધશે જન સંતાપ જીવ જોને, ક્ષણ ક્ષણ નર ભવય અવસર જાય. આપણે રાજ્ય તજીને બધા જઈશું તો વધશે જન સંતાપ, લોકો પણ સંતાપ બહુ વધી જશે, કેમ કે કોઈ સંભાળનાર જ નથી. માટે તમારે હમણાં આ રાજ્યનું પાલન કરવું ન્યાયનીતિ પૂર્વક, એ જ અમારી આજ્ઞા છે. અને વળી ભગવાન ઋષભદેવે કહ્યું, આ બળવાન માણસો રૌદ્ર એટલે ભયંકર બની જઈ નિર્બળ ઉપર ઘણો ત્રાસ વર્તાવશે. જો એના ઉપર કોઈ રાજા નહીં હશે તો બળવાન માણસો રૌદ્ર ભયંકર બની જઈ અને નિર્બળ ઉપર ઘણો ત્રાસ વર્તાવશે, માટે હાલમાં તેમની સંભાળ લેવી યોગ્ય છે. રૌદ્ર બની વર્તાવશે જી બલવંતો બહુ ત્રાસ, રૌદ્ર બની વર્તાવશે જી બલવંતો બહુ ત્રાસ,
હવે આવી વાત પિતા શ્રી ઋષભદેવ ભગવાનની સાંભળી અને ભરત પછી નિરુત્તર થઈ ગયા. મેં શું કહીએ, ભગવાનની આજ્ઞા થઈ ગઈ. પહેલા વિનંતી કરી કે આ પ્રમાણે બધું આ ગમશે નહીં, મને આ ઉપાધિરૂપ ભાષે મારે નહીં જોઈએ, પણ ભગવાનની આજ્ઞા કરી, મારી આ જ આજ્ઞા છે. એટલે પછી એ આજ્ઞાને શિરોધાર્ય કરી, માથે ચઢાવી, મનમાં પ્રજા પ્રત્યે દાસ ભાવ રાખી. પ્રજા પ્રત્યે કેવો ભાવ રાખ્યો? દાસ ભાવ, પ્રજાના દાસ બની તેમની સેવા કરવા અર્થે રાજ્ય તંત્ર સંભાળવાનો સ્વીકાર કર્યો. આજ્ઞા છે, આણાએ ધમો આણાએ તંબો, જેવી ભગવાનની આજ્ઞા એમાં અમારું હિત માની અને ભરત મહારાજે વાત સ્વીકારી, ભગવાનની આજ્ઞા માથે શિરોધાર્ય કરી, પ્રજાના દાસ બની સેવા કરવા અર્થે રાજ્યતંત્ર સંભાળવાનો સ્વીકાર કર્યો. રૌદ્ર બની વરતાવસે જી બળવંતો બહુ ત્રાસ, ભરત નિરુત્તરતા ગ્રહે જી, ભરત નિરુત્તરતા ગ્રહે જી, બંદે પ્રજાના દાસ જીવ જોને, ક્ષણ ક્ષણ નર ભવય અવસર જાય. એટલે શ્રી ઋષભદેવ ભગવાનની એવી આજ્ઞા સાંભળી ભરત નિરુત્તર બની ગયા. હવે ભગવાનની સુખો જયારે છેલ્લું કહી દીધું, આ પ્રમાણે જ કરવાનું છે, એટલે પતી ગયું. એ નિરુત્તર બની ગયા અને ઋષભજીને ભરત નિરુત્તરતા ગ્રહેજી અને પ્રજાના દાસ. આ વાત જોવાની છે કે જેને આટલું મોટું રાજ્ય આપ્યું એ પ્રજાના દાસ બને છે. રાજભાવ નહીં કે હું મોટો નહીં, હું તો બધાનો સેવક છું, એવી સાચી અંતરમાં જેને ભાવના છે ત્યારે એ ઊંચું કામ કરી શક્યા છે. કે હું તમારો બોસ છું, રાજા છું, મોટો છું, એવો ભાવ નથી. હું તમારો સેવક છું, દાસ છું. તમારે કોઈ તકલીફ હોય તો કહેજો, આ રાજ્ય બધું તમારું છે, તમારા લઈને આ રાજ્ય શોભે, એવી ઉચ્ચ ભાવનાને કારણે ભરત મહારાજા ઘરમાં જ કેવળ નાન પ્રગટાવે છે. આ પ્રમાણે હવે ભરત મહારાજા બન્યા. ઋષભદેવ ભગવાન હવે સંસાર ત્યાગ કરે છે. એટલે આ પાઠ શ્રી ઋષભજીને શરણનો ચોથો પાઠ પૂરો થયો. હજુ ત્રણ પાઠ છે, સાત ભાગમાં આ વેચાયેલી છે કથા. એટલે હવે આવતીકાલે આપણે ઋષભદેવ ભગવાનનો પાંચમો ભાગ વાંચી શરૂ કરીશું, જેમાં પછી ભગવાન દીક્ષા લેશે વગેરે બધી વાત આવશે.